हेलो एवरीवन, आज आपने धोरण 10 अंग्रेजी विषय में यूनिट फर्स्ट अगेंस्ट द ऑड्स एमा पार्ट 3 शुरू करवा जई रहा छे अने एमा पलक्कड़स पब्लिक लाइब्रेरी विषय जानीशु अने तेमा आवता तमाम क्वेश्चन आंसर्स नु डिस्कशन पण करीशु। पलक्कड़स पब्लिक लाइब्रेरी इन केरला। द पलक्कड़ डिस्ट्रिक्ट पब्लिक लाइब्रेरी has been up and running since September 2013। दोस्तों, आ पलक्कड़ डिस्ट्रिक्ट पब्लिक लाइब्रेरी केरला में आवेली छे अने आ लाइब्रेरी सप्टेम्बर 2013 थी कार्यरत छे। इट इज अ फाइन मॉडर्न लाइब्रेरी। आ अत्याधुनिक अने खूब ज सुंदर लाइब्रेरी छे। अ सेंटर फॉर इन्फॉर्मेशन, नॉलेज, विजडम, कल्चरल एक्टिविटीज, रिसर्च एंड रेफरन्स। दोस्तों, आ लाइब्रेरी शेनु केन्द्र छे? तो इन्फॉर्मेशन आ माहितीनु केन्द्र छे, नॉलेज ज्ञाननु केन्द्र छे, विजडम एटले डाहपण, होशियारी, क्लेवरनेस, कल्चरल एक्टिविटीज आ एवी लाइब्रेरी छे के ज्यां सांस्कृतिक प्रवृत्तिओ पण थाय छे, रिसर्च एटले संशोधनो थाय छे एंड रेफरन्स। आ लाइब्रेरीनी अंदर एटला बधा पुस्तक छे कि आपणने कोई पण बाबतनो रेफरन्सनी जरूर होय तो ए बधुं ज अहींयाथी आपणने प्राप्त थाय छे। स्टूडेंट्स, आ पेरेग्राफमांथी केवा प्रश्नो पूछी शकाय ते जाणी लईए। क्वेश्चन फर्स्ट, वेन वॉज द पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी स्टार्टेड। पलक्कड़नी डिस्ट्रिक्ट लाइब्रेरीनी शुरुआत क्यारे थई हती? आंसर, द पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी वॉज स्टार्टेड इन सप्टेम्बर 2013। पलक्कड़नी डिस्ट्रिक्ट लाइब्रेरी सप्टेम्बर 2013 शुरू थई हती। बट इट हैज रिसेंटली बीन इन द न्यूज़ फॉर डिफरंट रीजन्स। पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी अमुक कारणों ने लीधे તાજેતરમાં જ સમાચારમાં હતી, ચર્ચાઓમાં હતી। અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન। આ લાઇબ્રેરીની અંદર 1000 સભ્યો હોય એમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ હતી। એટલે કે જો 1000 મેમ્બર્સ હોય તો 1000નો ત્રીજો ભાગ એટલે કે 333 જેટલી આ લાઇબ્રેરીમાં સ્ત્રીઓ હતી। ધીઝ વુમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ। હવે આ સ્ત્રીઓને આ લાઇબ્રેરીએ અમુક ભાગ શેર કર્યો, એટલે કે આ લાઇબ્રેરીમાં અમુક હિસ્સો સ્ત્રીઓ માટે નક્કી કરવામાં આવ્યો। લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014 અને ફેબ્રુઆરી 2014 ની અંદર વુમન્સ યુનિટ એટલે કે મહિલા વિભાગની શરૂઆત કરવામાં આવી। ધ યુનિટ ગોટ ટુગેધર, અહીંયા સ્ત્રીઓ એકઠી થતી ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન, અને અહીંયા સ્ત્રીઓ એકઠી થતી અને સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે કરવું, સ્ત્રીઓને વધુ શક્તિશાળી કે સમર્થ કેવી રીતે બનાવી એના વિશે ચર્ચાઓ થતી। સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી ખૂબ જ મહત્વના હોય તેવા ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરી લઈએ। ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ। આ લાઇબ્રેરીના સભ્યો વિશે અજોડ બાબત કઈ છે? આન્સર, 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વુમેન। આ લાઇબ્રેરીની અંદર 1000ના ત્રીજા ભાગ જેટલી સ્ત્રીઓ છે। આ બાબત આ લાઇબ્રેરીના સભ્યો માટે અજોડ છે। ક્વેશ્ચન નંબર 3, વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ। આ લાઇબ્રેરી સમાચાર કે ચર્ચાઓમાં શા માટે છે? આન્સર, ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ બીકોઝ ધ વુમેન મેમ્બર સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014। આ લાઇબ્રેરી એટલા માટે ચર્ચાઓમાં હતી કારણ કે લાઇબ્રેરીએ અમુક ભાગ સ્ત્રીઓ માટે નક્કી કર્યો હતો, જેની અંદર 2014 ફેબ્રુઆરીમાં વુમન્સ યુનિટની શરૂઆત થઈ હતી। આ જ કારણોને લીધે આ લાઇબ્રેરી સમાચાર કાં તો પછી ચર્ચાઓમાં હતી। ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ ધ વુમન્સ યુનિટ ડિસ્કસ। વુમન્સ યુનિટ શેની ચર્ચાઓ કરતું હતું? આન્સર, ધ વુમન્સ યુનિટ ડિસ્કસ્ડ ધ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન। આ વુમન્સ યુનિટ સ્ત્રીઓનું સશક્તિકરણ કેવી રીતે કરવું એના વિશે ચર્ચા કરતું હતું। ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ। ફિલ્મોના પ્રદર્શન માટે આ લાઇબ્રેરીએ એના હોલ ઓપન કર્યા હતા। વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, અહીંયા અલગ અલગ પ્રકારના અલગ અલગ વિષયો ઉપર વર્કશોપ્સ પણ થતા, સેમિનાર પણ યોજાતા, જેવા કે હોમ ઇકોનોમિક્સ આર્થિક વ્યવસ્થા, ઘરમાં આર્થિક વ્યવસ્થાને કેવી રીતે જાળવી રાખવી, આ ઘરની અંદર આર્થિક વ્યવસ્થાને કેવી રીતે વધારે મજબૂત બનાવવી એના ઉપર વર્કશોપ્સ થતા, સેમિનાર થતા। ઓર ગાર્ડનિંગ, બગીચાની માવજત કેવી રીતે રાખવી, બગીચાની સાર સંભાળ કેવી રીતે રાખવી એના ઉપર પણ વર્કશોપ થતું, સેમિનાર થતું। ચાઇલ્ડ કેર, બાળકની સાર સંભાળ કેવી રીતે લેવી। ઓર ધ આર્ટ્સ,
अलग अलग विषयों में अलग अलग कलाओं में केवी रीते कौशल्य प्राप्त करव एना उपर पण वर्कशॉप योजाता। एंड फॉर वुमेन टू गेट हेल्प इन मैनेजिंग फेमिली कॉन्फ्लिक्ट्स, स्त्रीओ माटे पण अलग अलग प्रकारना सेमिनार योजाता, जेवा के फेमिली कॉन्फ्लिक्ट्स एटले के घरना जे झगड़ा होय एने मैनेज केवी रीते करवा एना उपर पण वर्कशॉप योजाता। लीगल डिस्प्यूट, कायदाकीय कोई तकरार थई होय एनो उकेल केवी रीते लावो एना उपर पण वर्कशॉप के सेमिनार योजाता। एंड प्रोफेशनल प्रॉब्लम्स, कोई व्यवसाय करतु होय अने व्यवसायिक प्रश्न होय तो एमा पण उकेल केवी रीते लावो एना प्रश्नोनो समाधान केवी रीते लावो एना माटे पण आ लाइब्रेरी मां वर्कशॉप्स का तो पछी सेमिनार योजाता हता। द सेक्रेटरी ऑफ द लाइब्रेरी पॉइंटेड आउट दैट, लाइब्रेरी ना सेक्रेटरीए ए वातनो निर्देश कर्यो के थ्रू एटले द्वारा, थ्रू रीडिंग एटले के वाचन थी, वाचन द्वारा वुमेन वुड रियलाइज देर ओन स्ट्रेंथ, स्त्रीओ ने पोतानी शक्ति नु भान थशे। एंड फोर्ज यूनिटी, अने एमनी जे यूनिटी छे ए यूनिटी ने वेग मळशे, आगळ वधशे। क्वेश्चन नंबर 5, व्हाट डिड द सेक्रेटरी पॉइंट आउट, सेक्रेटरीए कई बाबत नो निर्देश कर्यो हतो? आंसर, द सेक्रेटरी पॉइंटेड आउट दैट, सेक्रेटरीए ए वात नो निर्देश कर्यो हतो के थ्रू रीडिंग, वाचन थी, वुमन वुड रियलाइज देर ओन स्ट्रेंथ, स्त्रीओ ने पोतानी शक्ति नु भान थशे। एंड फोर्ज अ यूनिटी, अने एमनी एकता आगळ वधशे। क्वेश्चन नंबर 6, हाउ डज द लाइब्रेरी हेल्प वुमेन, लाइब्रेरी स्त्रीओ ने केवी रीते मदद करे छे? आंसर, द लाइब्रेरी हेल्प्स वुमेन टू मैनेज फेमिली कॉन्फ्लिक्ट्स, घर में जे झगड़ा थता होय एने मैनेज करवामां मदद करे छे। लीगल डिस्प्यूट, कोई कायदाकीय तकरार थई होय एना उकेलमां मदद करे छे। एंड प्रोफेशनल प्रॉब्लम्स, अने कोई व्यावसायिक प्रश्न होय एना उकेलमां पण आ लाइब्रेरी स्त्रीओने मददरूप थाय छे। क्वेश्चन 7, वॉट काइंड ऑफ वर्कशॉप्स आर कंडक्टेड इन लाइब्रेरी, लाइब्रेरी में केवा प्रकारना वर्कशॉपनु आयोजन थाय छे? आंसर, वर्कशॉप्स इन होम इकोनॉमिक्स, गार्डनिंग, चाइल्ड केर एंड आर्ट आर कंडक्टेड इन लाइब्रेरी। आ लाइब्रेरी अंदर वर्कशॉप योजाय छे तो ये सेना उपर योजाय छे? होम इकोनॉमिक्स, घरनी आर्थिक व्यवस्था उपर, गार्डनिंग एटले के बगीचानी मावजत केवी रीते करवी एना उपर, चाइल्ड केर बाळकोनी सार संभाळ केवी रीते लेवी, एंड आर्ट्स अने अलग अलग कौशल्य केवी रीते विकसावा एना उपर आ लाइब्रेरी मां अलग अलग वर्कशॉप थाय छे। इट वॉज नोटेड दैट, ए बाबत ध्यान उपर आवी हती के द लेंडिंग लाइब्रेरीज, दोस्तों लेंडिंग लाइब्रेरीज एटले एवी लाइब्रेरी के ज्यांथी आपणे पुस्तक वाँचवा माटे लई शकीए अने वाँच्या पछी ए पुस्तकने पाछू लाइब्रेरी मां जमा करावी देवानुं, एने लेंडिंग लाइब्रेरी कहेवाय। इट वॉज नोटेड दैट, ए बाबत ध्यान उपर आवी हती के द लेंडिंग लाइब्रेरीज ऑफ अर्लियर टाइम्स वर डिसअपियरिंग, पहेलाना समयनी लेंडिंग लाइब्रेरीज हवे धीमे धीमे अदृश्य थवा लागी हती, एनी संख्यामां घटाड़ो थवा लाग्यो हतो। एंड द प्रेजेंट रूरल रीडिंग रूम्स वर टू ऑफन फूल ऑफ ओनली मेल रीडर्स, अने गामडाओमां जे रीडिंग रूम्स हता ए रीडिंग रूम्स पुरुषवाचकोथी ज भरायेला हता। क्वेश्चन नंबर 8, What was the problem of the libraries of earlier times and the present times? पहलाना समयनी libraries अने अत्यारना समयनी libraries मा शुं समस्या हती? Answer, the libraries of earlier times were disappearing. पहलाना समयनी libraries हवे धीमे धीमे अदृश्य थवा लागी हती। And the libraries of present times were too full of male readers. अने अत्यारना समयनी libraries male readers एटले के पुरुष वाचकोथी भरेली हती। The unit discussed that, महिलाओं की मंडलीए चर्चा करी के if the once well read women of Kerala, केरला ने सारू वाचन करनारी स्त्रीओ continued to squander, squander एटले व्यतीत करवू, दुर्व्यय करवू, विड़फवू, शू विड़फवानी वाचे? Their hours in front of television. केरला ने सारू वाचनारी स्त्रीओ जो तेमनो समय टेलिविजन नी आगळ ज व्यतीत करशे, it would encourage a climate. आनाथी एवा वातावरण ने प्रोत्साहन मळशे इन विच, कि जेनी अंदर वुमेन आर अफ्रेड टू गो आउट आफ्टर डार्क, आवी स्त्रीओ अंधारू पड़शे त्यारे घरनी बहार जता पण डरशे। सो द यूनिट फॉर्म्युलेटेड प्लान्स, तेथी आ महिला मंडळीए एक आयोजन कर्यू ऑन ओपनिंग सेपरेट रीडिंग रूम्स फॉर वुमेन, अने आ आयोजन प्रमाणे स्त्रीओ माटे अलगथी वाँचवा माटेना रूम ओपन करवानुं नक्की करवामां आव्युं। क्वेश्चन नंबर 9, वॉट हेज द वुमेन्स यूनिट प्लान्ड,
મહિલાઓની મંડળીએ શેનું આયોજન કર્યું છે? આન્સર: ધ વુમેન્સ યુનિટ હેઝ પ્લાન ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. મહિલાઓની મંડળીએ સ્ત્રીઓ માટે અલગથી જ રીડિંગ રૂમ ઓપન કરવાનું નક્કી કર્યું છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ સ્ટોલ એઝ અ બેકન. પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી દીવાદાડી સમાન ઊભી છે ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ, અને આ લાઇબ્રેરી સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે. આ લાઇબ્રેરી સ્ત્રી સશક્તિકરણને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? તો થ્રુ ક્લાસીસ. સ્ત્રીઓ માટે ક્લાસીસનું આયોજન કરે છે, ક્લબ્સ, અલગ અલગ ક્લબ્સની રચના કરે છે, વર્કશોપ, એમના માટે વર્કશોપનું આયોજન કરે છે, એન્ડ રીડિંગ રૂમ્સ, અને સ્ત્રીઓ માટે અલગથી વાંચવા માટેના રૂમ પણ પ્રોવાઈડ કરે છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ. અને આ લાઇબ્રેરીમાં ઘણી બધી બુક્સ છે, પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ. અને આ બધી જ બુક્સ આ સ્ત્રીઓને શક્તિ પૂરી પાડે છે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને આ સ્ત્રીઓએ એમને આ જે તક મળે છે એનો સારો ઉપયોગ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 10. હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ? આ લાઇબ્રેરી સ્ત્રી સશક્તિકરણને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? આન્સર: ધ લાઇબ્રેરી એન્કરેજીસ વુમન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. આ લાઇબ્રેરી સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા માટે ક્લાસીસનું આયોજન કરે છે, ક્લબ્સનું આયોજન કરે છે, વર્કશોપ્સ અને રીડિંગ રૂમ્સનું પણ આયોજન કરે છે. ક્વેશ્ચન 11. હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વુમેન? આ પુસ્તકો સ્ત્રીઓને કેવી રીતે મદદ કરશે? આન્સર: ધ બુક્સ વિલ ગીવ વુમેન ધ સ્ટ્રેન્થ ટુ મેક ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એમ્પાવર ધેમસેલ્વસ. સ્ટુડન્ટ્સ, આ યુનિટ અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો વિડીયો તમારા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.